સ્નાતમ ચંદન ચર્ચિતામ નિજ જનૈ પુષ્પસૃજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખમ શ્રીચંદ્રસાલોપરિ ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંગ્વાન્યહસ્તે નતમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદાશ્વમિનમ વંદે સદા સ્વામિનમ ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે ચમડી તૂટે પણ દમડી ન છૂટે એના વિશે એક વાર્તા છે ચામડી તૂટી જાય પણ દામડી એટલે પૈસો લોભી હોય ને એ પૈસો વાપરી શકે નહીં મથુરાની બાજુમાં આગ્રા શહેર છે તમે નામ બધા જાણતા હશો આગ્રા મોટું શહેર એ શહેરમાં એક ભિખારી માંદો પડ્યો ભિખારીઓ ભૂખ્યો અને તરસ્યો ભૂંડે હાલે મર્યો ઢોંગ શું કરતો હતો પગમાં મધવારો પાટો બાંધી મૂક્યો હતું કાંઈ બીમારી કાંઈ તકલીફ કાંઈ નથી મધવારો પાટો બાંધી મૂક્યો ને એ માખણી ગણગણે સમજાય ને એટલે માણસોને એમ થાય કે રોગ થયો હોય કે બીમાર છે એટલે કોઈક 500% દે એટલા માટે 500 માગવા હારું મધનો પાટો બાંધતો કોઈક માણસો આવે તો કે અરે માય બાપ કોઈક મારી સામે જુઓ દુખિયારા સામે જુઓ કોઈક છે દિલનો દયાવર કાંઈક દયાળુ છો કોઈ દયાળુ મારો બરાડા પાડ્યા કરે અને પહેરેલા કોટમાં 100 રૂપિયા જેટલું પરચુરણ સીવીને રાખેલું એ ખીચામાં પરચુરણ ભરેલું અને મેં હોય તેમ સીવી નાખેલું નીકળી જ નહીં બહાર એમ નાનું એટલું હોલ રાખેલું ક્યારેક કોટ પહેરે ક્યારેક પડ્યો હોય આ દશા એક ભિખારીની આગ્રા શહેરમાં હવે કોથરીમાં પૈસા નાખ્યા જ કરે કાઢે નહીં ખાવા મળે ન મળે પૈસો કે ન કાઢે મેં નાખ્યા કરે એમ કરતાં કરતાં એક દિવસ ભૂંડે હાલે એ ભિખારી મરી ગયો પોલીસને ખબર પડી પોલીસ આવ્યા ઇન્સ્પેક્ટર આવ્યા એ બધા ભેગા થયા ભિખારી છે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ ને એક ખટારો મગાવ્યો મરદાન ઉપાડવા માટે પેલો અમલદાર હતો ઇસકે ઉસકો ઉઠાવો ખટારા મેં લેલો ખટારા મેં કે પહેલાં મંડ્યા ઉપાડવા બાજુમાં કોટ પડ્યો તો એને ઉપાડ્યો તો વજન બહુ લાગ્યો એટલે કે સાહેબ આમાં વજન બહુ થાય કે ક્યાં હે અંદર સાહેબ કે ક્યાં હે દેખો ધાગા તોડ કે દેખો ધાગો એટલે દોરો સીવી નાખ્યું હતું ને ધાગા તોડ કે દેખો એ દોરો તોડીને જોયું તો અહીંથી પરચુરણ 100 રૂપિયાનું હો વર્ષો પહેલાંની વાત 100 રૂપિયા તો માણસોને બહુ હાલે 50 પૈસાનું તો આરામથી ખાયેલું તો માણસ
પચાસ પૈસાનું સીધું લે અને રસોઈ બના તો બની જતી. એ તો શ્રીજી મહારાજના વખતમાં અડધા રૂપિયામાંથી થાળ થઈ જાય, જો અડધા રૂપિયામાંથી હો સામાન્ય. પરચુરણ નીકળ્યું અને ભૂખે મરી મરીને મરી ગયો તો એટલે સાહેબ તો ખીજણ હો. સાહેબ ગુસ્સે થઈને બે ત્રણ સોટીએ તો મડદાને માર્યો. એટલે મડદાને હો કે સાલે કમઝાત, ઇતના પૈસા હે તો ભી ભૂખે મરતે મરતે મર ગયા કે લ્યો, એટલો લોભી. પૈસો ઉપરાઈ જાય ને, ભૂખે મરી મરીને મરી ગયો. સો રૂપિયા એમને પડ્યા રહ્યા પણ વાપરી ના ગયો, ખાઈ ના ગયો સો રૂપિયામાં. એથી સાહેબ કે ઇતના પૈસા થા તો ભી કેસી બુરી હાલત મેં મર ગયે, પછી તો પોલીસ વાળાને પૈસા તો લઈ જ લેવા પડે. દેખો દેખો યે કથા સુનને વાલા કુછ વિચારો, યે ભિખારી મહા બુરી હાલત મેં મર ગયા, માયા ભેળી કરી હતી પણ કામ આવી નહીં, લોભી અંતે મૂકી અને ભૂંડે હાલે મરી ગયો. લ્યો ખાલી હાથે જવું પડ્યું ભાઈ, કાંઈ લઈ જવાનું નહીં. એટલે તો જગતમાં પ્રસિદ્ધ એક સરસ મજાનો શ્લોક છે, સમજાય ને. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારિ જન સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. આગલા જમાનામાં બેંક નહોતી, માણસો પૈસા ભેગા કરી કરી અને એટલા તાંબાના ડેગડા હોને ભરી મોઢા બાંધી પછી જમીનમાં દાટી મૂકે હો, એને જ ખબર હોય. રાતના ખાડો ખોદીને દાટી મૂકે આમ ચોકમાં કે કાં તો ચૂલાના આંગણમાં, કેને ખબર ન હોય, એને ખબર હોય કે અહીંયા કને પૈસા દાટેલા છે. દાટેલા જ પડ્યા હોય ને આ ઉગરી જાય, એવા તો કેટલાને પૈસા રહી જતા હતા એમને એમ દાટેલા. ધનાની ભૂમવ ધન પૃથ્વીમાં રહી જાય અને આજે બેંકમાં રહી જાય. લ્યો બેંકમાં નાખતો જ આવે, નાખતો જ આવે, વાપરી નહીં હોય, દાન પૂન કાંઈ ન કરે, બસ જેટલું કમાય બેંકમાં નાખતા હોય, પોતે મન મન જિંદગી કાઢે. બેંકમાં ભરતા ભરતા પછી પોતે હાલો જાય, પૈસા રહી જાય બેંકમાં. સહી પોતાની એક જણાને હાલતી હોય, કેને ખબર હોય નહીં, છોરાને ખબર ન હોય બાપાના પૈસા કેટલા છે. પછી તો બેંકવાળાનો નિયમ છે, બાપાના પૈસા હોય બેંકવાળાને ખબર કે આ એના છોરા છે, પણ બેંકવાળા કહે નહીં તમારા બાપાને એટલા રૂપિયા પડ્યા છે. હે કંઈક લાવો, તમારી પાસે કંઈક હોય પુરાવો તો અમે રૂપિયા કાઢી દઈએ, નહીં તો એ ન કાઢી દે. આજની તારીખમાં કેટલાયના રૂપિયા બેંકમાં રહી જાય છે, કારણ કે મરવાનું તો નક્કી ન હોય, ઓચેદનને ઉગલી જાય, પૂરું થયું, પૈસા એમને પડ્યા હોય, એક જણાની સહી હાલતી હોય, બીજાને કંઈ ખબર ન હોય. પસવશ્ચ ગોષ્ઠે પશુ હોય પોતાના, ગાયો ભેંસો ઉદે એ શું કહેવાય, નેસડામાં ગૌશાળામાં જી હોય એમાં રહી જાય છે. ભાર્યા ગૃહદા દ્વારિ જન સ્મશાને, ઘરવાળી હોય ગમે એટલે હારી રૂપાળી હોય ડાઈ હોય પણ ક્યાં સુધી હાલે, હે ઘરના દરવાજા સુધી હો, પછી કે બાય બાય આવતાની પાછા, કે શું કે જાઓ, મડદા ભેગું બૈરું કોઈ જાય નહીં, ઠાંઠડી લઈને જ રવાના થાય ને એટલે દરવાજા સુધી હાલે પછી નહીં. એક વાત સમજાય ને, એક જણાની ઘરવારી ગુજરી ગઈ પછી ઠાંઠડીમાં બાંધી, હવે બે ચાર જણા લઈને ઉપાડીને હાલ્યા, હાલતા હાલતા ઓલો મેઇન ગેટ આવે ને ચાર ચોકથી બહાર નીકળ્યા, એમાં ખીલો હતો, તે ઠાંઠડી ખીલામાં ભટકાઈ ગઈ. ખીલામાં જેવી ભટકાણી ને ઓલી મંડી હાલવામાં, ઓલા આ યા તો અંદર ડગે છે, તી ઠાંઠડી ઉતારી, ઠાંઠડી ઉતારીને છોડી તો માંથી બાઈ બેઠી હતી હો, ઓલો ગયા તો કઠણાઈ બેઠી હતી, ઓલા એનો ધણી એવો કંટાળ્યો હશે. જીવતી રહી, અરે પંદર વીસ વર્ષ પાછી જીવી, વિચાર કરો તમે હો, વરી એક દી મરી ગઈ ઠાંઠડી બંધાણી. ચાર જણા ઠાંઠડી ઉપાડી, ઉપાડીને હાલતા હાલતા જે દરવાજા લગ પગ્યા ને તો એનો ધણી હતો ને, એ ઓલો ખીલો જાળવજો, હવે જો પાછી બેઠી થશે તો હું મરી જઈશ કે હવે કેમ જાણે
એ સાચવજો કે ભાઈ ક્યારેક કેટલાક માણસો સ્મશાનથી પાછા આવેલા, સ્મશાનમાં બેઠા હતા આવેલા, આવું બને છે. પણ પુરુષ મૃત્યુ પામી જાય તો એની ઘરવાળી દરવાજા સુધી આવે એને વડાવવા માટે હવે જાઓ પૂરું. બીજા માણસો હોય સગા સંબંધી સ્મશાન સુધી હાલે, હો બાળવા હારું સ્મશાન સુધી હાલે બધા, પછી અહીંયા અગ્નિ સંસ્કાર કરીને એ બધા અલગ થઈ જાય. દેહશ્ચિત્તાયામ, દેહ ક્યાં સુધી કામ આવે, હળગે ત્યાં સુધી તમારો દેહ કહેવાય. હળગી ગયો પૂરું થઈ ગયું. પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક, પરલોકના માર્ગમાં તો જીવાત્મા જે કાંઈ કર્મ કરેલા હોય એ કર્મની સાથે જીવાત્મા પરલોકમાં જાય છે. એટલા માટે કંઈક પૈસો ભેળો કર્યો હોય તો માયાથી બંધાઈને નહીં, માયાબદ્ધ દુરુપયોગ નહીં, પણ સત ઉપયોગ કરવાનો, સત્કાર્યો કરવાના, બસ દ્રવ્ય વડે કરીને. આમાં નંદરાજાની વાત લખી છે પણ આપણે ઘણી વાર સાંભળી ગયા એટલે વાત જવા દઉં છું. એનું નાણું કાંઈ કામ ના આવડ્યું, દરિયામાં રહી ગયું એમને એમ બધું, અને પોતાને એમને એમ ગુજરી જવું પડ્યું. માયા હસે છે વાત સાંભળી, મને ભેડી કરી કરીને કેટલા ભાગી ગયા, હું કોઈના ભેડી ગઈ નથી. માયા અને પછી કાળ, પહેલાં જો પૃથ્વી હસે છે, આવ્યું હતું ને, પૃથ્વી હસ્યા કરે, મને મારી મારીને કેટલા મરી ગયા, હું કોઈને થઈ નથી ને થવાની નથી. પછી માયા હસ્યા કરે, એમ પૈસા ભેગા કરી કરી કરીને આવડી જાય, હું કોઈને થઈ નથી ને થવાની નથી. હવે ત્રીજો આવ્યો કાળ, કાળ એટલે સમય, એ પણ હસ્યા કરે છે. મનુષ્ય માંદો પડ્યો હોય, બીમારીને બિચ્છાને પડ્યો હોય, ઉપડી જવાની તૈયારીમાં હોય, એ સગા સંબંધી ભેગા થઈ ગયા હોય, બધા હેત દેખાડે, એ કેટલા રૂવા માંડે, જાય છે ડૉક્ટરોને બોલાવે, વૈદ્યને બોલાવે, આને કંઈ કરો, દવા કરો, મોઘા મોઘા ઇન્જેક્શન મારે, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયાના ઇન્જેક્શન બેઠા થયા. પછી પૈસા લઈને હાલે જાય, ડૉક્ટર કે વૈદ્ય શું કરે, દવા કરે, હમણાં બેઠો થઈ જશે કે લ્યો, મોઘા મોઘું ઇન્જેક્શન મારું કે લ્યો, દવા દે, પોતાની ફી લઈને એ તો રવાનું થઈ જાય, આ બેઠો થાય કે ન થાય કે લ્યો. કાળ હસ્યા કરે છે, ભાઈ આનું તો પૂરું થઈ રહ્યું, તમે શું કામ દવા ખવડાવો, હોસ્પિટલમાં જાઓ, મોઘા મોઘા ઇન્જેક્શન મારો, નકામા દેહને ભળાવો. કાળ હસે છે, ભાઈ હું તો લઈ જવાનો છું, હવે શું કરવાના, તમે શું કરી લેવાના. બધા ધન લાલ ચૂકે, વૈદ કે ડૉક્ટર જી હમણાં જ બેઠો કરી દઉં, હો તો ખરી વાત છે. એક જગતની કહેવત, વૈદ્ય વેશ્યા અને વકીલ આ ત્રણ રોકડિયા ગ્રાહક, સમજી ગયા તમે, વૈદ્ય વેશ્યા અને વકીલ. ઉધારો ધંધો નહીં હાલે કોઈ દિવસ, જોજો કામ કર્યું પૈસા લાવો, બીજી વાત જ નહીં, રોકડા રૂપિયા. એટલે તે દિવસથી કહેવત પડી ગઈ છે, વૈદ્ય રાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર, યમસ્તુ હરતિ પ્રાણાન વૈદ્ય પ્રાણાન ધનાનિ ચ. વૈદરાજ તમને નમસ્કાર, હો યમરાજના હગા ભાઈ. શું કીધું, યમરાજ તો જીવ લઈ જાય પણ તમે તો જીવે લઈ જાઓ ને પૈસાએ લઈ જાઓ કે લ્યો. કદાચ માણ મરી જાય તો ઓલો પોતાના પૈસા મૂકે, ડૉક્ટર કે વૈદ્ય, ભાઈ પૈસા એટલે મરી ગયો હતી તો એને માનો, મેં તો દવા દીધી ને, દવાના પૈસા લાવો.